अस्सलामु अलैकुम विद्यार्थी मित्र, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 7 गणित विषय में प्रश्न नंबर 4 सादा समीकरण एमां स्वाध्याय 4.4 जोईशुं। एना पहेलाना तासमां आपणे स्वाध्याय 4.3 जोई गया हता। मने आशा छे के तमे ए बधा ज दाखला समजीने तमारी नोटबुकमां गण्या हशे। तो चलो स्वाध्याय 4.4 नी शुरुआत करिए। प्रश्न नंबर 1, आपेली परिस्थिति मुजब समीकरण रचो, तेने उकेलो अने अज्ञात संख्या शोधो। संख्याना 8 गणामां 4 उमेरता तमने 60 मळे छे। संख्याना 8 गणा एटले के धारो के ते संख्या x छे। ते संख्याना 8 गणा एटले के 8x थाय। हवे आ परिणाममां 4 उमेरता छे एटले सरवाळो, एटले 8x वत्ता 4 तमने 60 मळे छे। एटले के परिणाम केटलुं मळे छे? 60। एटले 8x वत्ता 4 मळे छे 60 जेटलुं। तेथी समीकरण बनशे (8x + 4) = 60। હવે આપણે x ની કિંમત શોધવાની છે, તો આપણે કરતા જેવી રીતે કરીએ છીએ એવી રીતે જ કે વત્તા 4 જે છે તેને આપણે જમણી બાજુએ લઈ જઈશું, બરાબર? તો બરાબરની આ સાઈડ જશે તો વત્તાનું શું થઈ જશે? ઓછા। તેથી 8x = 60 - 4, 60માંથી 4 જાય તો 56, માટે 8x = 56। હવે આપણે એક્સની કિંમત શોધવાની છે, તો 8ને દૂર કરવું પડશે। તો 8 અહીં સામાં છે, એક્સ સાથે ગુણાકારમાં છે, તો આ સાઈડ જશે તો સામાં આવી જશે ભાગાકારમાં, માટે (x = 56)/8। માટે એક્સ બરાબર શું આવશે? 8 × 56, માટે (x = 7). તેથી તે સંખ્યા શું છે? 7 છે। સમજ પડે છે ને? આગળ જોઈએ। બી છે, સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે છે। સંખ્યાના 1/5 ભાગમાંથી, તો સૌથી પહેલાં આપણે લખીશું કે ધારો કે તે સંખ્યા x છે, તેનો 1/5 ભાગ। તેથી લખીશું આ સંખ્યાનો કયો ભાગ? 1/5 ભાગ। બરાબર શું આવશે? 1/5x। હવે આ પરિણામમાંથી 4 બાદ કરતા એટલે 1/5x - 4, આ અંતિમ પરિણામ 3 જેટલું છે, એટલે કે આ પરિણામ શેના જેટલું છે? 3 જેટલું છે। તેથી લખાશે 1/5 એટલે કે 1/5x - 4 = 3। સમજ પડે છે ને? આગળ જોઈએ। હવે છે 1/5x - 4 = 3। આપણે એક્સની કિંમત શોધવાની છે, તો -4 છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું। તેથી 1/5x = 3 + 4। 1/5x = 3 + 4 = કેટલા આવશે? 7। માટે 1/5x = 7। હવે આપણે એક્સની કિંમત શોધવાની છે, તેથી x અહીં 5 જે છે તે ભાગાકારમાં છે, તો જમણી બાજુએ જશે તો શું થઈ જશે? ગુણાકાર, બરાબર? માટે x = 5 × 7, માટે x = કેટલા આવશે? 35। તેથી તે સંખ્યા શું છે? 35 છે। સમજ પડે છે ને? આમ તમારે આવી રીતે સમીકરણ બનાવવાના રહેશે। સી જોઈએ, જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું। કોઈ સંખ્યા એટલે કે આપણે ધારી લઈએ કે ધારો કે તે સંખ્યા x છે,
तेनो कयो भाग छे? त्रण चतुर्थांश भाग छे, बराबर। तो त्रण चतुर्थांश भाग छे तो त्रण चतुर्थांश एक्स। त्रण उमेरू, उमेरू एटले शुं आवशे? सरवाळो, एटले त्रण चतुर्थांश एक्स वत्ता त्रण, तो मने एकवीस मळे छे। एटले के आ कोना जेटलू छे? एकवीस जेटलू छे। तेथी लखाशे त्रण चतुर्थांश एक्स वत्ता त्रण बराबर एकवीस। હવે આ જે વત્તા ત્રણ છે એને આપણે આ સાઈડ લઈ જઈશું, બરાબર, જમણી બાજુએ, તો વત્તાનું શું થઈ જશે? ઓછા। તેથી ત્રણ ચતુર્થાંશ એક્સ બરાબર એકવીસ ઓછા ત્રણ, એકવીસમાંથી ત્રણ જાય તો અઢાર, માટે ત્રણ ચતુર્થાંશ એક્સ બરાબર અઢાર। ચાલો હવે આપણે એક્સની કિંમત શોધવાની છે, તેથી ત્રણ ચતુર્થાંશને આપણે અહીંથી શું કરવું પડશે? દૂર કરવું પડશે, માટે એક્સ બરાબર, હવે અહીં ચાર જે છે એ ભાગાકારમાં છે અને ત્રણ ગુણાકારમાં છે, માટે એક્સ બરાબર અઢાર ગુણ્યા ચાર છેદમાં ત્રણ, જે ભાગાકારમાં હોય એ ગુણાકારમાં જશે અને જે ગુણાકારમાં હોય એ ભાગાકારમાં જશે। ચાલો ત્રણ છ અઢાર ને છ ગુણ્યા ચાર એટલે છ ચોક ચોવીસ, માટે એક્સ બરાબર ચોવીસ, તેથી તે સંખ્યા શું છે? ચોવીસ છે। ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર બે। નીચેના સમીકરણો ઉકેલો, શું કીધું છે? શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના બે ગણાથી સાત વધારે છે, જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? ચાલો તો સૌથી પહેલાં આપણે ધારીશું કે ધારો કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ બરાબર એક્સ, બરાબર। હવે શું કીધું છે? સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના બે ગણા, એટલે ઓછા ગુણના બે ગણા એટલે બે એક્સ થશે। પછી આ ગુણમાં સાત ઉમેરતા એટલે બે એક્સ વત્તા સાત, હજુ સમીકરણ બાકી છે। આ પરિણામ સાના જેટલું છે? 87 જેટલું છે, તેથી શું લખાશે? બે એક્સ વત્તા સાત બરાબર 87। હવે આપણે અહીં વત્તા સાતને જમણી બાજુએ લઈ જઈશું તો શું થઈ જશે? ઓછા સાત, માટે બે એક્સ બરાબર 87 ઓછા સાત, માટે બે એક્સ બરાબર 80। હવે આપણે એક્સની કિંમત શોધવાની છે, બે અહીં ગુણાકારમાં છે તો આ સાઈડ જશે તો સામા આવી જશે ભાગાકારમાં, માટે એક્સ બરાબર 80ના છેદમાં બે, 40 દુ 80, માટે એક્સ બરાબર 40, અને જવાબ આવશે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ આવશે 40। સમજ પડે છે ને? આ વ્યવહારિક દાખલો થયો। આગળ જોઈએ આગળ શું કીધું છે? એક સમદ્વિ બાજુ ત્રિકોણના બે આધાર ખૂણાના માપ સરખા છે, શિરકોણનું માપ 40 અંશ છે, તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું છે? યાદ રાખો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે। સમદ્વિ બાજુ, સમદ્વિ બાજુ એટલે કે જેની બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ। તો સૌથી પહેલાં આપણે અહીં લખીશું કે ધારો કે સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાના જે ખૂણો છે, પાયાને જે ખૂણાનો માપ છે તેને આપણે એક્સ અંશ લઈશું, ત્રિકોણના બીજા પાયાના ખૂણાનો માપ પણ એક્સ થશે કારણ કે સમદ્વિ બાજુ છે। હવે ત્રિકોણના શિર કોણનું માપ 40 અંશ આપેલું છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો પણ આપણને ખબર છે કેટલું છે? 180 અંશ। તેથી લખીશું એક્સ અંશ વત્તા એક્સ અંશ વત્તા 40 અંશ બરાબર 180 અંશ। કેમ ખબર છે ને? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે। તેથી લખાશે બે એક્સ વત્તા 40 અંશ બરાબર 180 અંશ, માટે બે એક્સ બરાબર 40ને આ સાઈડ લઈ જઈશું એટલે 180 માઇનસ 40, તેથી લખાશે બે એક્સ બરાબર 140 અંશ। હવે આપણે અહીં
एक्स की किंमत शोधवानी छे माते 140 अंशना छेदमा 2 तो जवाब आवशे भागाकार करो तो शू जवाब आवशे तो जवाब आवशे एक्स बराबर 70 अंश। शू आवशे एक्स बराबर 70 अंश। तेथी आ समद्वि बाजु त्रिकोणना आधार खूणानु माप 70 अंश छे। समझ पड़े छे ने दाखलामां? चलो आगळ जोईए। प्रश्न नंबर 3 नीचेना ने उकेलो। शू कीधु छे? इरफाने कह्यू के तेनी पासे परमित पासेनी लखोटीना 5 गणा करता 7 वधारे लखोटी छे। कोणे कह्यू? इरफाने। इरफाननी पासे 37 लखोटी छे तो परमित पासे केटली लखोटी हशे? चलो तो सौथी पहला आपणे धारवानुं शुं छे के धारो के परमित पासेनी लखोटी एक्स छे। હવે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 વધારે કોની પાસે? ઇરફાને। તો આ લખોટીની 5 ગણી એટલે 5x અને 7 વધારે એટલે 5x + 7। હવે ઇરફાન પાસે 37 લખોટી છે, બરાબર? કેટલી લખોટી છે? 37। તેથી બનશે 5x + 7 = 37। હવે 5x = 37 - 7 = 7, કારણ કે 7ને આપણે જમણી બાજુ લઈ જઈશું માટે 5x = 30 માટે x = શું આવશે? 30 ના છેદમાં 5। 5 6 30 માટે x = જવાબ આવશે 6, એટલે કે પરમિત પાસે કેટલી લખોટી હશે? તો પરમિત પાસે 6 લખોટી હશે। સમજ પડે છે ને? અહીં આપણું સ્વાધ્યાય 4.4 પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણું પ્રકરણ 4 સાદા સમીકરણ પણ પૂર્ણ થાય છે। તમારે આ બધા જ સમીકરણ સમજીને તમારી નોટબુકમાં લખવાના રહેશે અને દાખલા પણ ગણવાના રહેશે। એના આગળનું પ્રકરણ આપણે આગલા તાસમાં જોઈશું। થેન્ક યુ।